ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. હવે ગઈકાલના તમને યાદ હશે આપણે હેનરીનો નિયમ ક્લિયર કરેલો હતો કે જેમાં વાયુ દ્રાવ્ય અને પ્રવાહી દ્રાવકમાં દ્રાવ્યતાના કોન્સેપ્ટને આપણે સ્ટડી કરતા હતા. બટ હવે આપણા માઇન્ડમાં એક ક્વેશ્ચન ક્રિએટ થાય છે કે હેનરીના નિયમને સમજવાની જરૂર શું છે? કારણ કે જ્યાં સુધી આપણા મગજમાં એપ્લિકેશન્સ યુઝીસ ના આવે, ઉપયોગો ના આવે, ત્યાં સુધી આપણા મગજમાં કોન્સેપ્ટ ક્લિયર થતો નથી. તો મારે આજે તમને હેનરીના નિયમની ઉપયોગીતા સમજાવી છે કે ક્યાં ક્યાં હેનરીના નિયમનો યુઝ છે. આપણને એટલી ખબર છે કે દબાણ વધે તો દ્રાવ્યતા વધે. દ્રાવ્યતાને આપણે મોલ અંશ કીધા છે. વી હેવ એન આઈડિયા અબાઉટ ધીસ પોઈન્ટ. તો હું અત્યારે તમને હેનરીના નિયમની ઉપયોગીતા સારી એવી રીતે સમજાવું છું. જસ્ટ તમે એક જોજો કે જે જળચર સૃષ્ટિ છે, પાણીમાં રહેવાવાળી સૃષ્ટિ છે, એમાં માની લો કે જે જળચર જીવો છે એ ગરમ પાણી કરતાં ઠંડા પાણીમાં વધારે જીવી શકે. તમે પાણી એકદમ ગરમ કરી નાખો ને તો એના મૃત્યુ થઈ જાય, બોલાવવા ગાળે ન રહી શકે. એટલે એ ઊંડાઈ ઉપર વહી ગયા, કારણ કે ઉપરની સપાટી ગરમ હોય ને એટલે ઉપર ના હોય, એકદમ તળિયે વયા છે. એનું રીઝન શું તમે સમજો કે ઠંડા પાણી કરતાં ગરમ પાણી એટલે ટેમ્પરેચર વધારે છે, તાપમાન વધારે છે. તાપમાન અને દ્રાવ્યતા બે વ્યસ્ત સંબંધમાં છે વાયુ દ્રાવ્ય અને પ્રવાહી દ્રાવક માટે. તો તાપમાન વધે તો દ્રાવ્યતા ઘટે, જો દ્રાવ્યતા ઘટી જાય તો જળચર જીવોને ઓગળેલા ઓક્સિજનની જરૂર છે. એ ઉપરની સપાટીમાં ઓગળેલો ઓક્સિજન ન હોય એટલે મરી જાય. એટલે ધ્યાને રાખવું પડે. એટલે પેલી હેનરીના નિયમની ઉપયોગીતા ત્યાંથી જ સાબિત થઈ જાય કે ગરમ પાણી કરતાં ઠંડા પાણીમાં જળચર જીવો વધારે સારી રીતે રહી શકે છે. સિવાય ઘણા બધા ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ છે જે અહીંયા તમારી સામે ડિસ્કસ આપણે કરીએ. પહેલો પોઈન્ટ મેં તમને ડિસ્કસ કર્યો, ગરમ પાણી કરતાં ઠંડા પાણીવાળો. હવે તમને વાત કરું સ્કૂબા ડાઈવર મરજીવા. મરજીવા જ્યારે દરિયામાં ડૂબકી મારે છે અને નીચે જાય છે, ઓક્સિજન સિલિન્ડરનો બાટલો લઈને નીચે જાય છે. જ્યારે નીચે જાય છે ત્યારે નીચે છે ને હવાનું દબાણ, જે પાણીની અંદર દબાણ વધારે હોય, દબાણ વધારે હોય એટલે દ્રાવ્યતા જાજી હોય તળિયે. મેં પહેલાં જ કીધું કે જળચર જીવો છે એ તળિયા ઉપર વધારે સારી રીતે રહી શકે છે. તો દબાણ વધારે છે તો એની દ્રાવ્યતા ક્રમશઃ વધારે હશે. દ્રાવ્યતા વધારે છે પછી મરજીવા છે ને પાછા સપાટી ઉપર આવે, સપાટી ઉપર આવે ને ત્યારે પાછું દબાણ ઘટી જાય તો વળી અચાનક જ દ્રાવ્યતા ઓછી થઈ જાય. હવે અચાનક દ્રાવ્યતા વધે અચાનક ઘટે આવું થાય ને એટલે આપણે બ્લડ સર્ક્યુલેશનને સીધી ઇમ્પેક્ટ થાય અને આપણે લોહીની અંદર જે નાઇટ્રોજન છે ને એના પરપોટા બહાર નીકળવા માંડે ઓગળેલા ઓક્સિજનની સાથે. જો આવું થાય તો એ અવસ્થાને બેન્ડ અવસ્થા તરીકે ઓળખવામાં આવે છે. બેન્ડ અવસ્થાથી બ્લોકેજ થાય છે, પક્ષઘાત થઈ શકે છે. આથી ઓક્સિજન સિલિન્ડરની અંદર સાથે નાઇટ્રોજન, હિલિયમ અને ઘણા બધા અન્ય વાયુઓ પણ ભેગા ઉમેરવામાં આવે છે. એ દ્રાવ્યતાના હેનરીના નિયમના કોન્સેપ્ટને રિલેટેડ જ આ ચર્ચા થાય. પછી ઠંડા પાણી પીણામાં કાર્બન ડાયોક્સાઇડની દ્રાવ્યતા વધારવા માટે પણ હેનરીનો નિયમ. બીજું તમને કહું, પર્વતારોહકો જ્યારે ઊંચાઈ ઉપર હોય ને ત્યારે ઊંચાઈ ઉપર દબાણ નીચું થઈ જાય, દબાણ નીચું થાય એટલે હવા થઈ જાય પાતળી, હવા પાતળી થાય તો મગજને પતલો ઓક્સિજન મળે તો એમાં છે ને મેમરી પાવરની સમસ્યા એ લોકોને ઊભી થાય છે. એટલે જે પર્વતારોહકો છે એને પણ બહુ તકેદારીપૂર્વક કામ કરવું પડે છે. હેનરીના નિયમમાં આ બધી એપ્લિકેશન્સ છે. એક જળચર જીવોવાળું ઉદાહરણ દેવાનું, પછી બીજું એક્ઝામ્પલ તમારે મરજીવા સ્કૂબા ડાઈવરનું દેવાનું કે જે અંડર વોટર રીએન્ટર થાય ત્યારે કેવી રીતે દબાણના વધઘટ થાય છે એ. ત્રીજું તમે ઠંડા પીણાનું એક્ઝામ્પલ આપી શકશો. અને ચોથું એક્ઝામ્પલ તમે પર્વતારોહકોનું આપો છો, જે માઉન્ટેન ઉપર ચડતા હોય છે, હવા પતળી થઈ જાય તો એને ઓક્સિજન મળવા મુશ્કેલી થાય છે. ધેટ્સ વી હેવ ટુ વોચ અબાઉટ ધીસ પોઈન્ટ. છતાં પણ જો તમને પાછું રિવિઝનની જરૂર પડે તો બીજી વખત તમે વિડીયો જોઈ શકશો. અને આ જે બોર્ડ વર્ક કરેલું છે આ કોન્સેપ્ટ છે, હું તમને ઇમેજ સેન્ડ કરીશ, પાકું તમારે એ કરવાનું છે. જસ્ટ સી હિયર, થેન્ક્સ.